નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગઈકાલે આપણે જોયું વાણીની શું શક્તિ છે. સ્વામી વિવેકાનંદ દ્વારા એ જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું શબ્દનો મહિમા, વાણીમાં શું શક્તિ છે, એટલા માટે જ કહ્યું છે વાણી એસી બોલીએ મન કા આપા ખોય ઓરન કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય. સાંભળનારના મનનું સમાધાન પણ થઈ જાય, સારું પણ લાગે, એને દુઃખ પણ ન લાગે અને આપણું કામ પણ થઈ જાય. વાણીને વિનવિન પદ્ધતિથી બોલવી જોઈએ. વિનવિન પદ્ધતિ એટલે
આપણું કામ પણ થઈ જાય, સામેનાને દુઃખ પણ ન લાગે. આ પ્રકારની વાણી બીજાની અંદર પ્રભાવ ઊભો કરે છે. કટુતા વર્ધત નેન દ્વેષો માલિન્યમેવ ચ માનસમ સમુદેત્યત્ર નૈવ ભદ્રા અશિષ્ટતા. વ્યવહારે પ્રણગ્રહ વ્યવહારે પ્રગૃહણસ્તુ બુદ્ધિરત્ર વિધાયતા યન હસ્તાવલંબેન સહયોગે વિધાયા. વાણી સારીથી પ્રેમ વધે છે, ભાવ વધે છે, સાંભળનારના મનનું પણ સમાધાન થઈ ગયું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું ત્યારે, શબ્દ જ્યારે ક્રોધ ઉત્પન્ન કરી શકે છે તો જેને પ્રિય શબ્દો ભાવપૂર્વક કરવામાં આવે તે ખુશ કેમ ન થાય. સુંદર મજાના શ્લોકો દ્વારા બતાવ્યું છે ભાવાર્થા બે મંત્રોનો. એનાથી કટુતા વધે છે, દ્વેષ અને મનની મલિનતા વધે છે. તેથી હે ભદ્ર પુરુષો, અશિષ્ટતાને પરિવારમાં કે વ્યવહારમાં ક્યાંય સ્થાન ન મળે એનું હંમેશા ધ્યાન રાખવું. દરેક વ્યક્તિ એકબીજાના કામમાં મદદ કરવાનો પ્રયત્ન કરે. ઉપેક્ષા કે ઉદાસીનતા રાખવાથી ઘનિષ્ઠતા ઓછી થઈ જાય છે. પ્રેમ અને સહકારથી સદભાવ વધે છે. માત્ર પોતાનું જ ધ્યાન રાખનાર અને સાથીઓની અવગણના કરનાર સ્વાર્થી લોકો બદલામાં તિરસ્કાર મેળવે છે અને સદા ખોટમાં રહે છે. એમને માનવ શરીરનો કોઈ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. પરિવારની ભાવના વિકસિત કરનાર ઈચ્છુક સાધકોને ઋષિઓએ બે સૂત્રો આપ્યા છે. પરિવારની ભાવના જે વિકસિત કરવા માગે છે એ ઈચ્છુકોને એ સાધકોને આપણા ઋષિઓએ બે સૂત્રો આપ્યા છે. એક, સહકારથી સદભાવ વધે છે, અને બીજું, ઉપેક્ષા અને ઉદાસીનતાથી ઘનિષ્ઠતા ઓછી થાય છે. ઉપેક્ષા અને ઉદાસીનતાથી સ્વાર્થ તથા સંકીર્ણતાની ભાવના પેદા થાય છે. ઉદાર અને પરમાર્થી મનુષ્યો આવી ભાવનાના શિકાર બનતા નથી. સંકીર્ણ સ્વાર્થ જ તિરસ્કારનું અને ખોટનું કારણ બને છે. એટલા માટે ઋષિઓ એવું ઈચ્છે છે કે મતભેદ હોય તો પણ અથવા મશ્કરીમાં પણ અશિષ્ટતાને પરિવારમાં સ્થાન ન આપવું. વૈચારિક મતભેદોને જ સહજ શિષ્ટાચારપૂર્વક કોઈને અપમાનિત કર્યા વગર દૂર કરી શકાય છે. પરંતુ જ્યારે પારસ્પરિક વાદ વિવાદ સુધી વાત પહોંચી જાય છે ત્યારે મનની મલિનતા ઊંડા મૂળ નાખે છે. જો મજાનું જીવન જીવવાનું એકબીજાને સહકાર આપવાનો રસ્તો અપનાવવામાં આવે, લોકોનો સહયોગ તથા લોકસન્માન તો આપોઆપ મળશે. સદભાવ મેળવવાનો એક જ રસ્તો છે અને તે છે શિષ્ટાચારની પૃષ્ઠભૂમિ પર ટકેલો પારસ્પરિક સહકાર. મહાભારતનું યુદ્ધ એકબીજાને સન્માન નહીં દેવાય દઈ શકવાની ભીષણ પ્રતિક્રિયાના રૂપે જ ઉદ્ભવ્યું હતું. બચપણમાં દુર્યોધનના રાજસત્તાના અભિમાનના લીધે જ પાંડવોને સન્માન ના આપી શક્યો. ભીમ સહજ પ્રતિક્રિયા રૂપે પોતાના બળનો ઉપયોગ કરીને તેનો તિરસ્કાર અને અપમાન કરતો રહેતો હતો. દ્રૌપદી સહજ મજાકમાં એ ભૂલી ગઈ કે દુર્યોધનને આંધળાના તો આંધળા જ હોય એવું કહેવાથી અપમાન લાગશે. દુર્યોધન દ્વેષના કારણે નારીના શીલનું મહત્વ ભૂલી ગયો તથા દ્રૌપદીનું ભર સભામાં અપમાન કરવા તૈયાર થયો. આમ પછી એક કારણ જોડાતા ગયા અને શિષ્ટાચારની નાની નાની ભૂલોની ચિનગારીઓ ભીષણ જ્વાળા બની ગઈ. જો પરસ્પરના સન્માનનું ધ્યાન રાખવામાં આવ્યું હોત, અશિષ્ટતા ઉપર અંકુશ રાખવામાં આવ્યો હોત તો સ્નેહભાવ ટકાવી રાખવામાં કોઈ મુશ્કેલી ન પડત. ભીષ્મ પિતામહ અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા યુગ પુરુષોના પ્રભાવનો લાભ પણ મળત. મહાભારતના યુદ્ધ વખતે નિમંત્રણ આપતા દૂર દૂરથી રાજાઓ મહારાજાઓ યોદ્ધાઓ પોતપોતાના સ્નેહીજનોના પક્ષમાં લડવા માટે ચાલી નીકળ્યા છે. શલ્ય પાંડવોના મામા હતા. પાંડવોએ વિચાર કર્યો કે તેઓ અમારા જ પક્ષમાં આવશે, એમના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવાની શું જરૂર. આ સામાન્ય ઉપેક્ષાનો દંડ એમને મળ્યો. દુર્યોધને શલ્યના માર્ગમાં ઠેર ઠેર સગવડો પૂરી પાડી. શલ્ય માનતા હતા કે આ બધી સગવડો પાંડવોએ કરી છે. પાછળથી જ્યારે સાચી વાતની ખબર પડી ત્યારે જેના સાધનોનો ઉપયોગ કરતા હતા તેના પક્ષમાં જ જઈને ઊભા રહેવું પડ્યું. જો પાંડવોએ ઉપેક્ષા ન કરી હોત તો આ નુકસાન તેમને ન વેઠવું પડ્યું હોત. ક્યારેક આવેશમાં ભરેલું પગલું પણ હાનિકારક સાબિત થાય છે કે જેની પૂર્તિ ક્યારેય થઈ શકતી નથી. આજથી લગભગ 2000 વર્ષ પૂર્વે
સિસિલીમાં જન્મેલા આર્કિમિડીઝ તે વખતના અજોડ વિદ્વાન અને વૈજ્ઞાનિક હતા. તેમના પ્રતિપાદનો તથા શોધખોળોથી એ વખતનો શિક્ષિત વર્ગ બહુ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એક દિવસ સિસિલીના સેનાપતિ આર્કિમિડીઝને મળવાની ઈચ્છા થઈ. તેથી એક સિપાઈ મોકલીને તેમને ત્યાં બોલાવ્યા. એ વખતે આર્કિમિડીઝ રેખાગણિતનો કોઈ ઉકેલ શોધવામાં વ્યસ્ત હતા, તેથી આવવા માટે આનાકાની કરવા લાગ્યા. આથી પહેલો સિપાઈ બહુ ગુસ્સે થયો અને તલવારથી તેણે તેમનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. તેથી એક એવી જ્યોત બુજાઈ ગઈ કે જે ક્યારેક જ જગતમાં પ્રગટ થાય છે અને ચમકે છે. સદભાવ વધારવા માટેના ગુરુદેવે બીજા પણ ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. સંત પુંડરીકને ખબર પડી કે કોઈક માણસના લીધે પાટલી પુત્રના બે શેઠિયાઓ વચ્ચે મનમેળ તૂટી ગયો હતો. બંને એમના શિષ્ય હતા. લોકોએ કહ્યું કે એમને સમજાવીને ફરીથી એક કરી દો. સંતે કહ્યું, સમજાવવાથી કામ નહીં ચાલે, એમનામાં સદભાવ પેદા કરવો પડશે. સદભાવથી બધું જ કાર્ય સિદ્ધ થાય છે. સંતે કોઈને કશું જ ન કહ્યું. બંને આવતા અને તેમની પાસે બેસતા. ક્યારેક ક્યારેક સંત બંનેને એક સાથે કામ બતાવી દેતા. બંને ભાવથી કરતા. આશ્રમની સ્વચ્છતામાં, આગંતુકોને ભોજન કરાવવામાં, પૂજનની વ્યવસ્થામાં તેઓ ખૂબ સારું સેવા આપતા હતા. તેઓ બંનેની સ્થિતિ પૂજનની વ્યવસ્થા કરવામાં તેઓ એવી સ્થિતિ પેદા કરી દેતા હતા કે બંને શેઠિયાઓને સહયોગપૂર્વક કામ કરવું પડતું હતું. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાના લીધે બંને જણ પૂરા મનોયોગથી કામ કરતા, દિલથી કરતા, એકબીજાને મદદ કરતા અને મદદ લેતા. એનાથી એકબીજાના કાર્યો પ્રત્યે સન્માનનો ભાવ પેદા થયો, સદભાવ વધ્યો અને કોઈને કહ્યા વગર જ એમના મનની મલિનતા દૂર થઈ ગઈ. સંત બોલ્યા કે સહકારથી જ સદભાવ વધે. એ સૂત્ર અહીં સફળ થયું. મિત્રો, સદભાવ જગાડતું, પારિવારિક ભાવ જગાડતું આ પરિવાર વ્યવસ્થા પ્રકરણ અચૂક સાંભળજો અને વિનામૂલ્યે આપની પાસે પહોંચે છે ઋષિચિંતન ચેનલના માધ્યમથી. તો આપ સૌ ભાગ્યશાળી છો કે આ પ્રજ્ઞાપુરાણ પરિવાર વ્યવસ્થા પ્રકરણના દિવ્ય વિચારો ઋષિ ચેનલ ઇન્ટરનેટના માધ્યમથી, ઋષિચિંતન ચેનલ ઇન્ટરનેટના માધ્યમથી આપ સૌ પાસે પહોંચી રહ્યા છે. સહભાગી છીએ આપણે. આભાર એ ઋષિચિંતન ચેનલનું કે આપ સૌ સુધી આ પ્રજ્ઞાપુરાણના